સાબરકાંઠા જિલ્લામાં નવા 14 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા કુલ આંક 492 પર પહોંચ્યો. સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારે આવેલા રિપોર્ટ મુજબ નવા 14 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં હિંમતનગર તાલુકામાં રાયગઢ ગામમાં 65 વર્ષીય પુરુષ, હિંમતનગર શહેરમાં પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં 63 વર્ષીય મહિલા, નિકુંજ સોસાયટીમાં 54 વર્ષીય પુરુષ, મહેતાપુરા વિસ્તારમાં 30 વર્ષીય મહિલા, મહાવીરનગરની નિર્મળ સોસાયટીમાં 60 વર્ષીય પુરુષ, કાંકરોલની ટેલિફોન સોસાયટીમાં 66 વર્ષીય પુરુષ, ઈડર તાલુકાના લક્ષ્મણપુરા ગામમાં 60 વર્ષીય પુરુષ, બડોલીમાં 48 વર્ષીય પુરુષ, ભેરાબરમાં 30 વર્ષીય પુરુષ, પ્રતિત તાલુકામાં રસુલપુર ગામમાં 68 વર્ષીય મહિલા, વિજયનગર તાલુકામાં વાંકડા ગામમાં 30 વર્ષીય પુરુષ, વિજયનગરમાં 65 વર્ષીય મહિલા, તેમજ વડાલી તાલુકામાં વથોળ ગામમાં 49 વર્ષીય પુરુષ અને વડાલી શહેરમાં 50 વર્ષીય મહિલાનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ જિલ્લામાં કોરોનાના 492 નવા કેસ નોંધાયા છે, જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં 372 દર્દી કોરોના મુક્ત થયા છે, જ્યારે 7 દર્દીના કોરોનાના કારણે દુઃખદ અવસાન થયા છે. અત્યારે હાલમાં 113 દર્દી સારવાર હેઠળ છે.